સર્વપ્રભુ નો આભાર માનીએ કે આ તો પવિત્ર આદિત્યવાર આપણે જીવન આપ્યો છે, પ્રભુનું ભજન કરવા માટે આપણે એકતા મળ્યા છે. આજની રવિવારની ભજન સેવાની શરૂઆત કરીએ. યહોવાની સ્તુતિ કરો, આકાશોથી યહોવાની સ્તુતિ કરો, ઉચ્ચ સ્થાનો માટેની સ્તુતિ કરો, તેના સર્વદૂતો તમે તેની સ્તુતિ કરો, તેના સર્વ સૈન્યો તેની સ્તુતિ કરો. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 જીવન કૃપાળો પ્રમાણ પ્રભુ, સર્વ સૃષ્ટિના સ્નેહાર સકલ જીવના પાલનહાર પ્રભુ, અમે તમારો આભાર માની તમારી સ્તુતિ કરીએ. પિતા પરમેશ્વર, તમારો આભાર માનીએ. ગત આખો અઠવાડિયે અમને સંભાળ્યા, બચાવ્યા, અમારી સર્વ જગ્રો પૂરી પાડી, અમારી તંદુરસ્ત સાચવી, રાત્રિની સંભાળ માટે આભાર માનીએ. તમે જીવતા આજે સવારે અમે જીવતા ઉઠાડ્યા, આ પવિત્ર દિવસની ભેટ આપી અને આજે તમારું ભજન કરવું છે. ભજન કરણ માટે વ્યવસ્થા પૂરી પાડીશ અને ઓનલાઈન ભજન સેવામાં અમે મળ્યા હશે. અમે બહુ જ આભાર માનીએ. અમારી મધ્ય તમારી પવિત્ર અદ્રશ્ય હાજરી પૂરી પાડો, તમારા પવિત્ર આત્માનો આચ્છાદન કરો અને આજે સવારે અમે સાથે મળીને ગીતોથી, સ્તોત્રથી, પ્રાર્થનાથી, વચનથી તમારી સ્તુતિ, આરાધના, ભજન, ભક્તિ કરીએ. તમે દોરો અને ચલાવો અને આ ભજન સેવા દ્વારા તમે માનમયમાં ગૌરવ પાવો. અમને આશીર્વાદ આપે, કૃપા માગતા આ ભક્તિ સભાનું સુકાન અમે તમારા હાથોમાં સોંપીએ. પ્રભુ ઈસુના પવિત્ર નામમાં માંગીએ છીએ. પિતા, તમે સાંભળો, તેનો તમે સ્વીકાર કરો. આમીન. પ્રભુનું ભજન ચાલકતા આપણે ભજન સંઘમાંથી ગીત ગાઈશું અને ભજન સંઘમાં ગીત નંબર 7 આપણે બધા સાથે ગાઈશું. પ્રભુ મને તેડો રે તમારે દ્વાર. અભિલા હૈયું યા
પ્રભુ મને મેળો રે તમારે દ્વાર, પ્રભુ મને મેળો રે તમારે દ્વાર. અને આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતકરણમાં ઠસી રહે. પતિઓ, તમારામાંનો દરેક જેમ પોતાના પર તેમ પોતાની સ્ત્રી પર પ્રેમ રાખે, અને સ્ત્રી પોતાના પતિનું માન રાખે. તારા બાપનું તથા તારી માનું સન્માન કર,
તે પહેલી વચન યુક્ત આજ્ઞા છે. વળી પિતાઓ તમારા છોકરાને ચીડવો નહીં, પણ પ્રભુના શિક્ષામાં તથા બોધમાં તેઓને ઉછેરો. એ માટે પવિત્ર તથા વાલાઓ દેવના પસંદ કરેલાઓને ઘટે તેમ દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનયતા તથા સહનશીલતા પહેરો. એકબીજાનું સહન કરો, ને જો કોઈને કોઈની સાથે કચ્યો હોય તો તેને સમાન કરો, જેમ ખ્રિસ્તે તમને સમાન આવી તેમ તમે પણ કરો. વળી એ સગળા ઉપરાંત પ્રીતિ, જે સંપૂર્ણતાનું બંધન છે, તે પહેરી લો. અને પ્રભુ આજે સવારે આપણો વિશ્વાસ તાજો કરીએ. ભજન સંગ્રહ પાછલા ભાગમાં પેરેતનું વિશ્વાસ નામું આપવામાં આવ્યું છે. આપણે સાથે વાંચીએ, સાથે બોલીએ અને પ્રભુમાં આપણો વિશ્વાસ તાજો કરીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર વિશ્વાસ કરું છું. વળી તેનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુમારી મરિયમ વગેરે જન્મ્યો, પૌત્યુ પિલાતે હુકમનો દુઃખ ભોગ્યો, ક્રુસે જળાયો, મરણ પામ્યો તથા ડટાયો, અધોસ્થાનમાં ઉતર્યો, તે ત્રીજે શ્રીમલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વ સમર્થ ઈશ્વર પિતાને જેમણે હાથે બિરાજમાન છે તે ત્યારથી જીવતા તથા મેલાનો ન્યાય કરવા સરાવનાર છે. વળી પવિત્ર આત્મા પર વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્થક મંડળી, સંતોની સંગ, પાપોની ક્ષમા, દેહનું પુનઃથાન તથા અનંત્ય, એ સર્વ હું માનું છું. આમીન. વળી પુત્રને તને હો શુભાત્મા સદા. જેની આગળ શ્રાફ નિરંતર સ્તુતિ કરેશ, જેની આગળ 24 વડીલો હાલેલુયાના નાદ પકડતા થાકતા નથી, એવા સ્તુતિ, માન, મહિમા, ગૌરવ ને યોગ ઈશ્વર, અમે તો આભાર માની તમારી સ્તુતિ કરી તમારા નામને ધજા આપીએ. પિતા પરમેશ્વર, તમારો આભાર માનીએ, કારણ તમે એકલા જ પ્રભુ છો. તમે આદિ તથા અંત છો, આલ્ફા તથા ઓમેગા છો, પ્રથમ તથા છેલ્લા છો, ગઈકાલે આજે ને સદા સર્વકાળ પ્રભુ છો, અને એવા જીવતા પ્રભુ તમે એમને મળ્યા છો. અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ પિતા પરમેશ્વર, આભાર માનીએ છીએ. તમે દરેક સમયે, દરેક પરિસ્થિતિ, દરેક સંજોગોમાં, દરેક દુઃખમાં, દરેક પ્રસંગો અમારી સાથે રહો છો, અમારી પડખે ઉભારો છો, અમારી મદદ કરો છો, અમારી પ્રાર્થના સાંભળો છો, અમારા પર દયા કરો છો, અમારા પર કૃપા કરો છો. એ બધાને મારે બહુ જ આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. પિતા પરમેશ્વર, આભાર માની તમે એમને ઉત્તમ જીવન આપ્યું છે અને મારા જીવન પર તમે પ્રેમ કરો છો. એ પ્રેમને કારણે તમે એમને જન્મથી આદિ સંભાળ્યા, બચાવ્યા, અમારું રક્ષણ કર્યું, અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી, અમારી તંદુરસ્ત સાચવી, અમારી દરરોજની જરૂરિયાતો પૂરી પાડી, આદરનો ખોરાક, પાણી, હવા, પ્રકાશ, વસ્ત્ર, રહેઠાણ, સંગત, સલામતી સઘળું તમે પૂરું પાડ્યું છે. કોઈ પણ સારા માને નછત પડવા દીધી નથી. એ બધાને માટે બહુ જ આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ.
પિતા પરમેશ્વર આભાર માનીએ છીએ અમારા કુટુંબ જીવનનો આશીર્વાદ આપ્યા છે, આત્મિક રીતે આશીર્વાદી કર્યા છે, મંડળી રીતે આશીર્વાદી કર્યા, સામાજિક રીતે આશીર્વાદી કર્યા છે, એ બધા માટે પ્રભુ આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. અત્યારે પ્રભુ કોરોના વાયરસની માં વિપત્તિ છે, પણ એવા સમય પણ રક્ષણ કર્યું, સંભાળી દીધી, કાઢી દીધી, તંદુરસ્તી સાચવી છે, એ બધા માટે પ્રભુ આભાર માનીએ છીએ. આ કઠણ પરિસ્થિતિમાં તમે અમારી સાથ હશો એના માટે પણ અમે તમારી સ્તુતિ કરતા બહુ જ આભાર માનીએ છીએ. આ ભયંકર પરિસ્થિતિમાં તમે અમને વિશ્વાસ બહુ દૃઢ મજબૂત બનાવી રહ્યા છો, અમને આત્મિક જીવનો સતત જાગૃત કરી રહ્યા છો, ઉત્તેજન આપી રહ્યા છો, હિંમત આપી રહ્યા છો, એ બધા માટે બહુ જ આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. પિતા પરમેશ્વર, તમે અમારી માતૃભાષા પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપ્યું છે, કે જે અમે નિયમિત વાંચી શકીએ, મનન કરી શકીએ છીએ, અને એ વચનો અમારો ઉદ્ધાર કરે છે, એ વચન મારા પાપનું ભાન કરે છે, એ વચન મને પાપની માફી આપે છે, એ વચન મને તારણ આપે છે, એ વચન મને જીવન આપે છે, એ વચન મને આશા આપે છે, એ વચન મને હિંમત આપે, દિલાસો આપે છે, અને એવા પવિત્ર શાસ્ત્ર બાઇબલ માટે, વચન માટે અમે તમારો બહુ જ આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. પિતા પર આભાર માનીએ છીએ, ઓનલાઈન ભજન સેવાની વ્યવસ્થા આપી છે, અને ઇલેક્ટ્રિક ઉપકરણો સાધન તમે આપ્યા છે, ગમે પણ દૂર રહીને પણ એકબીજાની સાથે સંગતમાં જોડાઈ શકે છે, ભજન સેવામાં જોડાઈ શકે છે, આ વ્યવસ્થા માટે, સાધનો માટે પણ અમે તમારો બહુ જ આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. પિતા પરમેશ્વર, મારી મંડળી માટે, મારી ડિસ્ટ્રિક્ટ માટે, મારી કોન્ફરન્સ માટે પણ અમે તમારો બહુ જ આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. તમે તમારા જીવનને તમે આશ્ચર્ય ઉપકારો કર્યા છે, તમે નિરંતર તમારી સ્તુતિ આરાધન ભજન કરતો પણ પૂરતું નથી. આજે સવારે હૃદયના ઉદાહરણથી અમે તમારો પુષ્કળ પુષ્કળ આભાર માની તમારી સ્તુતિ કરીએ, તમારા નામને એ ધરી આપીએ છીએ. આભાર હૃદય સાથે મારા ચૂંટણ મેં છે, આજે સવારે પ્રભુ અમે મારા પાપોની પણ કબૂલાત કરીએ છીએ, કારણ કે અમે તો પાપી છે, અપરાધી છે, દુરાશ નબળા છે. તમારું વચન પણ કે સગડા પાપ કર્યો અને સગડા દેવના મહિમા સદુરા છે, અને આજે સવારે પિતા પરમેશ્વર અમે બધા પાપી છે, ત્યારે પ્રભુએ પ્રાર્થના વિનંતી કરી છે, મારા પર દયા કરો અને મારા બધાના પાપની ક્ષમા આપો, માફી આપો, તમારા પુત્ર પ્રભુ કૃષ્ણના લોહીમાં અમને ખરી લો, ધોઈ નાખો, સાફ કરો, શુદ્ધ કરો, અમને ક્ષમા કરો, મારા પાપની માફી આપો, એવી મેં પ્રાર્થના વિનંતી કરીએ છીએ. અને પ્રભુ આજે સવારે તમે મારી સહાયને મદદ કરો, અને મારા જે દુર્ગણો હોય, પાપો હોય, એ બધું તમે દૂર કરો, અને અમે સમય પવિત્ર ન્યાય વિશ્વાસનું જીવન જીવીએ, એની માટે તમારી કૃપા અને તમારા પવિત્રનું સામર્થ્ય દોરવડે અમે પૂરી પાડો, એવી પ્રાર્થના વિનંતી કરીએ. આજે સવારે મેં તમારી કેટલીક પ્રાર્થના વિનંતીઓ પણ તમારા ચરણોમાં લઈને આવીએ છીએ. પિતા પરમેશ્વર, તમે સાંભળો, સ્વીકારો, અમારી મદદ કરો. આજે સવારે અમે અમારી ગુજરાતની કોન્ફરન્સ માટે પ્રાર્થના કરીએ છીએ, અમારા માનવ બિશપ સરવાળા કૃપા માટે પ્રાર્થના કરીએ છીએ, અમારા પ્રત્યેક વિશ્વાસ માટે કૃપા માંગીએ છીએ, અમારા પ્રત્યેક ધર્મ બાળક સરવાળા કૃપા માટે કૃપા માંગીએ છીએ, અમારી પ્રત્યેક મંડળી માટે કૃપા માંગીએ છીએ. આ અમારી પ્રત્યેક મંડળીને આશીર્વાદ કરો, મને તમામ લોકોને આશીર્વાદ કરો, અને અમારી ગુજરાતની તમામ મંડળ સતત વૃદ્ધિ પામે એવી પ્રાર્થના કરીએ છીએ. અમારી સંસ્થાઓ માટે પ્રાર્થના કરીએ છીએ, અમારી પ્રત્યેક સંસ્થાને પણ પુષ્ટ આશીર્વાદ કરો, એ કૃપા માંગીએ છીએ. આ પિતા પર તારે મેં તમે કૃપા માંગીએ છીએ. હા, જો કોઈ કોરોના વાયરસ સંક્રમિત હોય તો તેઓ તમારા પવિત્ર હાથો સ્પર્શ કરો, સાજપ આપો. કોઈ પોતાના સ્વજનો ગુમાવ્યા હોય તો પ્રભુ તમે અમને સાજાપણ આપો, દિલાસો આપો, હિંમત આપો, એવી અમે પ્રાર્થના નિયુક્તિ કરીએ છીએ. આજે સવારે પ્રભુ મને અમે આવશે તારે પિતા પરમેશ્વર, તમામ રીતે તમે આ કોરોના વાયરસથી અમારી મંડળીઓને અમારા બધા લોકોને બચાવ કરજો, સંભાળ લેજો, કાઢી દેજો, એવી અમે પ્રાર્થના નિયુક્તિ કરી છે. એમાં અમારી ગુજરાત કોણ પણ તમામ મંડળીઓ સતતાત્મિક વૃદ્ધિ પામા એવી પ્રાર્થના કરીએ છીએ. આ પ્રભુ મારી આણંદ ડિસ્ટ્રિક્ટના આશીર્વાદ કરો, ડિસ્ટ્રિક્ટ તમામ મંડળીના આશીર્વાદ કરો, બેથેલ ચર્ચને પણ તમે પુષ્કળ આશીર્વાદ કરો, મંડળીઓ તમામ લોકોને આશીર્વાદ કરો, જો કોઈ બીમાર સાહેબ કોઈ દુઃખ દિલાસો, કોઈ મુશ્કેલી પ્રશ્ન મુશ્કેલી પ્રશ્ન દૂર કરો, અને મંડળી પણ દીપ તમારા સતત વૃદ્ધિ પામે એવી અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. આજે સવારે અમે તમે કૃપા માંગીએ છીએ તમારા સર્વગ્રહણ સોલંકી સાહેબના માટે. પ્રભુ અગા દિવસો એમના ધર્મપત્નિ મારા વડીલ શાંતાબેન તમારી પાસે તમે બોલાવી રહ્યા છે, એટલે એમના જવાથી વાલા કુટુંબ દુઃખ છે, સુખ છે, રુદન છે, વાલા કુટુંબ તે દિલાસ હિંમત આશ્વાસ પૂરા પાડો એવી પ્રાર્થના વિનંતી કરીએ છીએ. પિતા પરમેશ્વર, તમામ રીતે મારી સાથે પાછળ કૃપા માંગીએ છીએ, અમારી ભજન સેવાના આશીર્વાદ કૃપા માંગતા, અમારી આ વર્ષની પાકલાતી નિમિત્તે પ્રાર્થના, મારા મુક્તિ દાતા પ્રભુ ઈસુના નામ માંગીએ છીએ. પિતા તમે સાંભળો, તમે તમે સ્વીકાર કરો, આમીન, આમીન. પ્રભુની સ્તુતિ રાખતા પ્રભુ સ્મરણ બીજું એક ગીત ગાઈશું, અને ગીત નંબર 52 ગાઈએ, દેવ છે આશરો સંતનો રોજ, તો પછી શું કરે દુષ્ટની ફોજ.
દેવ છે આશરો સંતનો રોજ, તો પછી શું કરે દુષ્ટની ફોજ? ત્રાસ પામી જશે સંતથી દૂર, સંતની ફોજમાં ખ્રિસ્ત છે શૂર. ફોય જોધા ઘણા જોરમાં પૂર, તોય પાછા પડે સંતથી દૂર. એલિયા સામણે રૂઠ્યો રાય, જીવથી મારવા ફોજ ત્યાં ધાય. દેવનો આશરો એલિયા પાસ, રાયના સૈનિકો પામ્યા નાશ. એવીના દાખલા શાસ્ત્રમાં વાંચ, આજથી સિંહથી ના થઈ આંચ. ભક્તનો પક્ષ ધરે પ્રભુ નીત, તે વડે ભક્તની સર્વદા જીત. તો પછી ભક્તને કોણ ની વીક? દેવ છે આશરો તો બધું ઠીક. આપણે શાંત રહીએ અને શાસ્ત્ર પાઠ વાંચીશું. એફેસીયોનો પત્ર તેનો 6 અધ્યાય અને તેની 1-4 કલમ વાંચીએ. તમારા દીવડા સમજે જીવન કેરો પથ અજવાળે, વચન તમારા દીવડા સમજે જીવન કેરો પથ અજવાળે. પ્રભુના વચનો વાંચીએ. એફેસીયોનો પત્ર તેનો 6 અધ્યાય 1-4 કલમ. છોકરા, પ્રભુમાં તમારા મા બાપની આજ્ઞાઓ માનો, કેમ કે યથા યોગ્ય છે. તારા બાપનું તથા તારી માનું સન્માન કર, તે પહેલી વચનયુક્ત આજ્ઞા છે. એ સારું કે તારું કલ્યાણ થાય અને પૃથ્વી પર તારું આયુષ્ય લાંબુ થાય. વળી પિતાઓ, તમારા છોકરાને ચીડો નહીં, પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો, ત્યાં સુધી પ્રભુ તેના વાંચેલા વચનો પર પુષ્કળ આશીષ આપે. સૌની બધાને મારી પ્રેમી સલામ. પ્રભુ તમને સર્વના આશીર્વાદ આપે. મારી પ્રાર્થના, શુભેચ્છાના આશીર્વાદ તમારી સાથે છે. જાહેર ખબરમાં આપણે ઓનલાઈન બજેટ સેવા ચાલુ છે અને એમાં જે ઓનલાઈન બજેટ સેવા આપણે મળ્યું છે પણ તમે નોટ લેશો. અને સાથે આ રવિવારે આવતા રવિવારથી આપણે ચર્ચમાં પણ બજેટ સેવા ચાલુ કરીશું. 50 સંખ્યા મર્યાદામાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે એ પણ તમે નોટ લેશો. એ પણ વિનંતી કરવામાં આવે છે.
ખાસ કરી તમારી નોત ખાતર આપણા વડીલ પાડક સાહેબ અને એમ સોલંકી સાહેબ આપણા માજી ડીસુ સાહેબ અને તેમના ધર્મપત્ની વડીલ શાંતાબેન જે આ દિવસોમાં પ્રભુમાં ઉગી ગયા છે અને વાળા કુટુંબ માટે તમારી અંગત પ્રાર્થનામાં તમે ધરી રાખશો અને દિલાસુમત આશ્વાસન મળે એના માટે તમારી પ્રાર્થનાઓ તેઓને ધરી રાખશો એ પણ વિનંતી કરવામાં આવે છે. સર્વ સમય આપણે સ્તુતિ આરાધનામાં જોડાઈશું અને ભજન સંગ્રહમાં હિન્દી ભાગમાં ઓ જે જે કા અગ્નિ 80 નંબરનું ગીત અને કોઈ ભજન સંગ્રહમાં 80 નંબર છે તો તમે એ ગીત આપણે સ્તુતિ આરાધના માટે ગાઈએ. પ્રભુના વચનો સાંભળીએ.
થી શાસ્ત્ર પાઠ વાંચવામાં આવ્યો અને એમાં કુટુંબિક જીવન વિશે શિક્ષણ આપવામાં આવ્યું છે. આજનો રવિવાર એ તમે જાણો છો પ્રમાણે ફાધર્સ ડે છે અને પિતૃદિન તરીકે પણ આપણે કહી શકીએ છીએ. એટલા માટે આજે સવારે બધાને હેપી ફાધર્સ ડે પણ હું કહું છું, વિશ કરું છું. ફાધર્સ ડે વિશે ઘણા બધા સંદેશા આપણે સાંભળ્યા છે. ગયા વર્ષે કદાચ તમે સાંભળ્યું હોય તો ફાધર્સ ડે કેવી રીતે ઉજવવાની શરૂઆત થઈ એ બધી માહિતી મેં મારા સંદેશામાં આપી હતી. અને એટલા માટે જે ફાધર્સ ડે વિશે વધારે કહેવા નથી માગતો, પણ ગયા વર્ષે ઘણી બધી બાબતો જે બાકી રહી એ બાબતો વિશે હું તમને થોડી બાબતો આજે ફાધર્સ ડે આપણે ઉજવી રહ્યા છીએ, ફાધર્સ ડે છે ત્યારે આપણે એ વાત કરવા માંગુ છું પ્રભુના વચનો દ્વારા. અને બે બાબતો ખાસ સૂચવવા માંગીશ. એક તો આદર્શ ખ્રિસ્તી પિતાના જે સદગુણો છે એ કેટલાક સદગુણો વિશે હું વાત કરીશ, અને ત્યાર પછી આદર્શ ખ્રિસ્તી પિતા બનવા માટે અથવા એમના જીવનની જે બાબત હોવી છે એની સાત ટીપ્સ હું તમને બતાવવા માંગુ છું, ટૂંકમાં કહેવા માંગુ છું. અને એટલા માટે આદર્શ ખ્રિસ્તી પિતા કાકા ફાધર ઘણા બધા, પિતા ઘણા બધા છે, પણ આપણે ખ્રિસ્તી વિશ્વાસ લોકો તરીકે પ્રભુના ઓળખના લોકો તરીકે આપણે પિતા કેવા છે બાઇબલમાં બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું છે. મા બાપનું સન્માન કરો એ બાબત આપણને આજ્ઞા આપવામાં આવી છે. અને બાળકો તરીકે, છોકરા તરીકે આપણા મા બાપનું સન્માન કરવું છે, પિતાનું સન્માન કરવું છે, એ આપણી ફરજ. અને એવું ફાધર્સ ડે પણ એમનું સન્માન કરવું એટલે દરેક સમયે દરેક પરિસ્થિતિમાં બાળકો તરીકે, છોકરાઓ તરીકે આપણું એવું જીવન હોય કે આપણા જીવન દ્વારા હંમેશા બાપને, પિતાને અથવા માને હર્ષ થવો છે, આનંદ થવો છે. અને એટલા માટે શ્રીમદ રાજા નીતિવેદના પુસ્તકમાં કહ્યું છે કે ડાયો દીકરો બાપને હર્ષ ઉપજાવે છે. અને ખરેખર આજે ગુલાબનો ફૂલ આપે ફાધર્સ ડે સારી બાબત છે, સન્માન કરું છું, પણ સન્માન તો એ છે કે આપણા જીવન દ્વારા બાપને હંમેશા આનંદ મળવો જોઈએ, બાપને હંમેશા હર્ષ મળવો જોઈએ, બાપ હંમેશા ખુશી થવા જોઈએ. શ્રીમદ રાજા કહે છે ડાયો દીકરો બાપને હર્ષ. અને એટલા માટે બાળકો તરીકે થોડી વાત કહેવા માંગુ છું, એટલા માટે બાળકો તરીકે, છોકરાઓ તરીકે આજે ફાધર્સ ડે ઉજવી રહ્યા છે, કદાચ આપણા મા બાપને આજે ભૂલ કે ભૂખે આપીને સન્માન કરીશું, પણ કદાચ ભૂલ કે ભૂખે ના અપાય તો કોઈ વાંધો નહીં, પણ તમારું એવું સાચું ખ્રિસ્તી જીવન હોય, એવી તમારી કરણી હોય, એવી તમારી વાણી હોય, એવો તમારો સ્વભાવ હોય, એવા તમારા મિત્રો અને સંગત હોય, જેથી કરીને મા બાપની છાતી ગતિ ખુલતી હોય એનું હર્ષ થવું જોઈએ, એવું જીવન કયો, એ ખરું સન્માન છે, એ ખરી મા બાપની આજ્ઞાનું પાલન છે, એ ખરી મા બાપની આધીનતા છે. અને એટલા માટે મારા બાળકો દેખે એવું જીવન જીવવાનું છે, એવું જીવન જીવવા પ્રયત્ન કરવાનું છે, બીજા સંબંધ સાથે ખ્રિસ્તી બનવાનું છે, પ્રભુના શિષ્ય બનવાના છે, તારું પામણ જીવન જીવવાનું છે, અને મા બાપને હંમેશા માનને સન્માન આપવાનું છે. મા બાપને આપણા જીવન દ્વારા ક્યારે દુઃખ ના પહોંચવું જોઈએ, કલંક આપણા જીવન ના લાગવું જોઈએ, એમનું નામ ના લેવું જોઈએ, એવું જીવન જીવો એ મા બાપનું સાચું સન્માન છે. પણ આજે પિતા વિશે કહેવા માંગુ છું, એટલા માટે બાળકો વિશે બધા નહીં, પણ ચોક્કસ બાળકો તરીકે
છોકરાઓ તરીકે આપણે ગમે તે ઉંમરના હોય પણ આપણા પિતાનું આપણે સન્માન કરવાનું છે, એમને આદર કરવાનું છે, એમને કદર કરવાનું છે, એમને માન આપવાનું છે, એમને હર્ષ સૂચવાનો એ બાળકો તરીકે આપણી ફરજ છે. ખ્રિસ્તી પિતા, આદર ખ્રિસ્તી પિતા, બહુ ઝડપમાં હું ટૂંકમાં તમને કહેવા માંગુ છું. પહેલા પહેલી બાબત જે સદગુણ છે, ખ્રિસ્તી આદર ખ્રિસ્તી પિતાના જે ગુણ લક્ષણો સદગુણો છે, અને તો કહે છે પરમેશ્વર પિતાને, પરમેશ્વર પિતાને પ્રેમ કરનાર મા બાપ હોવા જોઈએ. પિતા ફાધર, પુનર્નિર્માણ પુસ્તક 6 અધ્યાય અને 4-9 કલમ તમે વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે, એ ઇઝરાયલ સાંભળ, યહોવા આપણો તે એકલો યહોવા છે, અને યહોવા તારા દેવ પર તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રીતિ કર. પહેલા પહેલી બાબત આદર ખ્રિસ્તી પિતા એ પરમેશ્વર પિતાને ખરા હૃદયથી પૂરા બળથી પૂરા મનથી પ્રીતિ કરવાની છે. કારણ કે પિતા તરીકે જો આપણે પ્રેમ કરીશું પિતાને, યહોવાને, તો આપણા બાળકો આપણો નમૂનો લેશે, આપણું અનુકરણ કરશે અને એ પ્રભુ યહોવા પર પ્રેમ કરશે, એ પ્રભુની ભક્તિ કરશે, એ પ્રભુને પ્રતિ કરશે. અને એટલા માટે આદર્શ ખ્રિસ્તી પિતા એ ઈશ્વરને પ્રેમ કરનાર છે, પૂરા બળથી, પૂરા મનથી, પૂરા તનથી, પૂરા જીવથી, પૂરા અંતઃકરણથી, પૂરા હૃદયથી એ પ્રેમ કરે છે. અને એટલા માટે ખ્રિસ્તી પિતા તરીકે વાલો આપણે પ્રભુ યહોવા પર પ્રેમ કરવાનું છે, એને અગ્રીમ સ્થાન આપવાનું છે. બીજું બધું બાજુ પર, બીજું બધું પછી. પહેલું એ યહોવા દેવ પિતા પુત્ર પવિત્ર આત્મા ત્રિકીશ્વર, એની સેવા, એના પર પ્રેમ, એને આધીન રહેવું, એને આજ્ઞા પાડવી, એનું ભજન કરવું, એના ચરણો બેસવો, એની સેવા કરવી, એ પહેલો અગ્રીમ સ્થાન ખ્રિસ્તી પિતા. કારણ કે તો જ બાળકો આપણે પ્રભુને ઓળખશે. કારણ કે કહેવત છે ને, કુવામાં હોય તો અવાડામાં આવે, પણ હું એને કહેવત બદલું છું, ઘણી વખત મેં કહ્યું છે, પણ જેવું કુવામાં હશે અવાડામાં આવશે. જો પિતા પ્રભુ પ્રેમ નહીં કરે તો પિતા પ્રત્યેનો એ કુવામાં પિતામાં પ્રેમ નથી તો બાળકોમાં આવશે નહીં. અને એટલા માટે વાળો આપણે એ પરમેશ્વરને પ્રેમ કરવાની જરૂર છે, પિતા તરીકે જ આપણે પિતા હોય. બીજી બાબત, એકબીજા પર પ્રેમ રાખો. માર્ક 12:31 ત્યાં પ્રભુશ્રી બે મહત્વની આજ્ઞા આપીશ. ત્યાં પણ એવું લખે, એક પ્રભુ ઈશુ પર પ્રેમ કરવાની વાત લખી, યહોવા પર પ્રેમ કરવા રાખી છે, અને બીજી આજ્ઞા તારા પડોશી પર પ્રેમ કર. અને એટલા માટે વાળો પિતા હંમેશા ખ્રિસ્તી પિતા, ખ્રિસ્તી વ્યક્તિ એ કે છે એકબીજા પર પ્રેમ રાખનાર હોવો જોઈએ. કુટુંબ પર પ્રેમ, બાળકો પર પ્રેમ, લોકો પર પ્રેમ, પડોશી પર પ્રેમ રાખનાર હોવો જોઈએ. ત્રીજી બાબત, શીખવના સલાહ કરાવના નીતિ વચનનું પુસ્તક 22:6 કલમ, અને ત્યાં સુલેમાન રાજાએ કહ્યું, બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધિ થશે, વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહીં. બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી ખસશે નહીં. અને ટૂંકમાં વાળાઓ, પિતા હંમેશા બાળકને શીખવનાર સલાહકાર હોવો જોઈએ. પિતા હંમેશા સલાહ સૂચન સલાહકાર આપણને શીખવનાર હોવો જોઈએ. ઘણું બધા શીખી શકાય, પણ વાળાઓ આ ખ્રિસ્તી પિતાનો સદગુણ છે કે પોતાના બાળકોને શીખવે છે, પોતાના બાળકોનો સલાહકાર છે, એ સલાહ આપનાર શીખવનાર હોવો જોઈએ. ધૈર્યવાન હો, ધીરજમાં રાખનાર, એફેસી 6:4 આપણે હમણાં વાંચી, ધૈર્ય રાખનાર, ધીરજ રાખનાર, ઉતાવળ કરનાર નહીં. અહીં ખાસ અને એટલા માટે પિતા ભય ધીરજ હોવી જોઈએ. કારણ કે 4:6-4 વળી પિતાઓ તમારા છોકરાને ચીડો નહીં પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો. બાળક છે, નાદાન છે, ભૂલ કરે, કશું કરે, કારણ કે ધીરજ રાખે, ખ્રિસ્તી પિતાએ ધીરજ રાખે, ધૈર્યવાન છે, ધીરજ રાખનાર છે.
અને એને સીધો ફટકારતો નથી, એને સીધો શિક્ષા નથી કરતો, પણ એને સલાહ શિક્ષણ આપે છે, એને બોધ આપે છે, એને પ્રેમથી સમજાવે છે, અને બધા ધીરજ રાખે છે રહેવા. ખ્રિસ્તી પિતા એ ઉદ્યમી હોય, સારું કામ કરનાર હોય, ઉત્પત્તિ 2:15 અને ઘણી બધી બાબતો, સંયમી હોય, નિર્વ્યસની હોય, નિર્દોષ હોય, સન્માન્ય હોય, સંતોષી હોય, પવિત્ર આત્માના ફળથી ભરપૂર હોય, આ ખ્રિસ્તી પિતાના સદગુણો છે. અને ઘણા બધા સદગુણો તમે ઉમેરી શકો છો, બાઇબલ પ્રમાણે, પ્રભુના વચનો પ્રમાણે ઘણા બધા ખ્રિસ્તી પિતાના એ સદગુણો છે. અને એટલા માટે વાળો આ ખ્રિસ્તી પિતાના સદગુણો છે. તમારી પાસે નથી તો તમારે વિચારવાનું છે, અને આ બધી બાબતો જીવન ઉતારવાની છે, તો તમારા કુટુંબમાં ખ્રિસ્તી આદર્શ બનશે, અને તમારા બાળકો તમને હર્ષ ઉચ્ચારશે. મેં બીજી બાબત તમને કરી, ખ્રિસ્તી પિતાની 7 ટીપ્સ, આદર્શ ખ્રિસ્તી પિતાની 7 ટીપ્સ, એને પણ આપણે સદગુણો કહી શકીએ, ગુણલક્ષો કહી શકીએ, સારી બાબતો કહી શકીએ. અને ટીપ્સ તમને આપું છું, તમારે આદર્શ ખ્રિસ્તી પિતા બનવું હોય તો સૌથી પહેલા તમે તમારી પત્નીને પ્રેમ કરો. પિતા તરીકે તમે પતિ પણ છો, તમારા બાળકો છો, બાળકોને પ્રેમ કરો, કુટુંબને પ્રેમ કરો, પણ સૌથી અગત્યનું તમે તમારી પત્નીને પ્રેમ કરો પિતા તરીકે. કારણ કે બાળકો બધું નોંધ રાખે, બાળકો બધું જોવે છે, અને બાળકો બધું અનુકરણ કરે છે. પતિ પત્ની તરીકે ઝઘડતા હોય, એકબીજાને પ્રેમ ના કરતા હોય, તે બાળકો શીખ, એ બાળકો સદગુણોને બદલે દુર્ગુણો આવશે. અને એટલા માટે આ 7 ટીપ છે. પહેલી ટીપ છે, પિતા તરીકે તમારી પત્નીને તમે પ્રેમ કરો, પછી તરીકે તો તમે આદર્શ ખ્રિસ્તી પિતા બની શકશો. એફેસી 5 પ્રમાણે જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખો, એવો પ્રેમ તમે તમારી સ્ત્રી ઉપર, પત્ની ઉપર રાખો, એ બાબત છે. બીજી બાબત, બીજી ટીપ્સ, કુટુંબને નમૂનો આપો. હંમેશા કુટુંબને તમે નમૂનો આપો, કુટુંબ તમારું અનુકરણ કરે એવું જીવન તમે જીવો. ફિલિપીનો પત્ર 4 અધ્યાય અને 8-9 કલમ, છેવટે ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માન પાત્ર, જે કંઈ ન્યાય, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમ પાત્ર, જે કંઈ સુકૃતિમાન છે, જો કોઈ સદગુણ કે જો કોઈ પ્રસંગ હોય, તો આ બાબતોનો વિચાર કરો. જે તમે શીખ્યા તથા પામ્યા તથા સાંભળ્યું તથા મારામાં જોયું તે સર્વ કરો, અને શાંતિનો દેવ તમારી સાથે રહેશે. પ્રભુનું પવિત્ર વચન તમને જે બતાવે છે, પ્રભુના સંતો ભક્તો તમને જે શીખ્યું છે, પ્રભુના સંતો ભક્તના જીવન તમે જે જોયું છે, એ બધી બાબતો તમારા જીવન ઉતારો. અને એ તો કોઈ છેવટે ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માન પાત્ર, જે કંઈ ન્યાય, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમ પાત્ર, જે કંઈ સુકૃતિમાન, જો કોઈ સદગુણ કે જો કોઈ પ્રસંગ હોય, તો આ બાબતનો વિચાર કરો. બીજા શબ્દોમાં આ બાબતનો વિચાર કરો, તમારા હૃદય ઉતારો, તમારા તર્ક ઉતારો, તમારા જીવનમાં તમે એને વણી લો, અને એ તમારા જીવનમાં હોવું છે, એ નમૂનો તમે આપો. અને કહેશે, મારાથી શીખ્યા તથા પામ્યા, મારામાં જોયું, એ મને સાંભળ્યું, મારામાં જોયું, એ સર્વ કરો. અને કે શાંતિનો દેવ તમારી સાથે હશે. ટૂંકમાં વાળા, આપણે કુટુંબને નમૂનો આપનારા, આપણું જીવન એવું હોવું જોઈએ, સાચું ખ્રિસ્તી જીવન, પ્રભુના સાથે શિષ્ય હોવા જોઈએ, આપણે પવિત્ર શુદ્ધ જીવન હોવું જોઈએ, આપણે ન્યાયી હોવા જોઈએ, આપણે સન્માનીય હોવા જોઈએ, આપણે પ્રેમ કરનાર હોવા જોઈએ, આપણે સત્ય હોવું જોઈએ, તો ચોક્કસ આપણે સારો નમૂનો આપી શકીશું. અને એટલા માટે આ એક ટીપ છે, પિતાને કે કુટુંબને નમૂનો આપીએ. ત્રીજી ટીપ છે, બાળકોને માન આપો. એફેસી 6:1 આપણે વાંચીએ, બાળકોને માન આપો. આપણા બાળકોને હંમેશા માન આપવાની. એપીસી 6:1 માં લખે, છોકરા તમારા પ્રભુમાં તમારા મા બાપની આજ્ઞા માનો, કેમ કે એ ફાયદો છે.
તારા બાપનું તો તારી માનું સન્માન કરતે પહેલી વચનયુક્ત આજ્ઞા છે, પણ સાથે બાળકોને માન આપવાનું છે. બાળકો તમને માન આપે છે, પણ શરૂઆત પહેલું માન આપણે આપવાનું, શરૂઆત નવું આપણે આપવાનું છે. બાળકો આપણું અનુસરણ કરવાનું છે, એટલે આપણે આપણા બાળકોને માન આપીશું તો આપણા બાળકો આપણને માન આપશે. અને એટલા માટે બાળકોને પણ હંમેશા બાળક છે ચોક્કસ તમારો, પણ એને આપણે માન આપવાનું છે. બાળકો સાથે ચોથી બાબત, બાળકો સાથે વાર્તાલાપ કરો, બાળકો સાથે વાતચીત કરો, કોમ્યુનિકેશન રાખો. ઘણી બધી કલમો તમે વાંચી શકો છો. પહેલો યોહાન બીજો અધ્યાય પહેલી કલમ, પહેલી યોહાનનો પત્ર તેનો બીજો અધ્યાય પહેલી કલમ. મારા બાળકો, તમે પાપ ન કરો માટે હું તમને આ વાતો લખું છું. જો કોઈ પાપ કરે તો બાપની પાસે આપણો મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્તે ન્યાયી શક્તિ. પછી બારમી કલમ, બાળકો હું તમને લખું છું કારણ કે તેના નામની ખાતર તમારા પાપ માફ થયા છે. અને અઢારમી કલમ લખ્યું છે, બાળકો આ છેલ્લી ઘડી છે, ખ્રિસ્ત વિરોધી આવનાર છે એવું તમે સાંભળ્યું છે, તેમ હમણાં ખ્રિસ્ત વિરોધીઓ ઘણા થયા છે. એ ઉપરથી આપણે જાણીએ છીએ કે આ છેલ્લી ઘડી છે. ટૂંકમાં વાળો બાળકો સાથે આપણે વાતચીત કરવાની છે, બાળકોને પ્રભુના વચનનું શિક્ષણ આપવાનું છે, આવનાર સમયની વિશે ચેતવણી આપવાની છે, પ્રભુ શ્રી કૃષ્ણનું પુનર્ગમનની વાત કરવાની છે, પ્રભુ પૃથ્વી અંત આવવાના વિશે વાત કરવાની છે, વગેરે વગેરે. બાળકો સાથે દરેક ક્ષેત્રની વાત કરવાની છે. ખ્રિસ્તી આદર્શ પિતા બનવા માટે જે ટીપ છે કે હંમેશા આપણે બાળકો સાથે વાર્તાલાપ કરવાના છે. અને પુનનિયમ છઠ્ઠો અધ્યાય થી નવ કલમ આપણે વાંચતા નથી, ફરી પણ ત્યાં લખીશું ને, પ્રભુને પહેલા આપણે પ્રેમ કરીએ અને પછી લખ્યું જે વચનો આજે તને ફરમાવું છું એ વચનો તું તારા બાળકોને કહે છે. ઉઠતો બેસતો રસ્તે ચાલતો હોય ત્યારે શીખવાનું, એટલે કે આ બાળકો સાથે આપણે વાર્તા લાભ કરવાની છે. અને એ બાળકોને હંમેશા હંમેશા આપણે પ્રભુનું શિક્ષણ આપવાનું છે. હું વાંચું છું બે કલમ, છઠ્ઠી કલમ, અને આ જે વચન હું આજે તને ફરમાવું છું તે તારા અંત કર્મ ખસી રહે અને તે તું ખંતથી તારા છોકરાને શીખવ, ને જ્યારે તું ઘર બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય, ને જ્યારે તે ઉઠે ત્યારે તે વિશે વાત કર. વાત કરવાની છે, બાળકો સાથે વાર્તાલાપ કરવાની છે. રસ્તે ચાલતો હોય, બેઠો હોય, સૂતો હોય, જ્યારે જ્યારે સમય મળે ત્યારે આપણા બાળકો સાથે વાત કરવાની છે. અને વાત એવી નહીં કે કોઈની નિંદા, કોઈની ઈર્ષા દેખાય થઈ વાતો નહીં, કોઈની ભૂંડાઈ નહીં, પણ પ્રભુના વચનની વાત, આદર્શ ખ્રિસ્તી કુટુંબની વાત, મંડળીની વાત, તારણની વાત, પ્રભુમાં કેવી રીતે છીંછ્યું એની વાત, બીજાનું ભલું કેવી રીતે કરવું એની વાત, આદર્શ છોકરા કેવી રીતે બની શકાય એની વાત, આદર્શ ખ્રિસ્તી કુટુંબ કેવું હોય એની વાત. અહીં બહુ સ્પષ્ટ કહું છું, જે મેં વચનો કરીને આવ્યા છે એની તો વાત કર, વાત કર. અને એટલા માટે આપણા બાળકો સાથે આવા વાર્તાલાપ કરવાનો છે, ચર્ચા કરવાની છે, ડાયલોગ કરવાનો છે. બાળકોને મનની ચર્ચ સંબંધી પણ આપણે શિક્ષણ આપવાનું છે, ચર્ચમાં જવાનું શિક્ષણ આપવાનું છે, ભક્ત સંભાગનું શિક્ષણ આપવાનું છે, બાળકોને આદર સત્કાર કરવાનું શિક્ષણ આપવાનું છે, મનની સેવા કરવાની શિક્ષણ આપવાનું છે, મનની શું છે એનું શિક્ષણ આપવાનું છે. આજે ઘણા જુવાન લોકો ચર્ચમાં નથી આવતા, બાળકો ચર્ચમાં નથી આવતા, એનું કારણ કે આપણે મંડળીમાં નિમિત્તે બાળકોને વાત નથી કરતા. બીજી ઘણી બધી બાબતો વાત કરીએ છીએ, કઈ બોર્ડમાં તું આટલા ટકા લાવજે, આવું ભણ, આ વિષય લે, આ ડિગ્રી લે, આ કોલેજમાં જા, પણ ઘણી વાર મંડળી વિશે આપણે વાત નથી કરતા. અને આદર્શ ખ્રિસ્તી પિતા બનવા માટે સ્ટીપ છે કે આપણા બાળકોને મંડળી વિશે વાત કરીએ,
ચર્ચ વિશે વાત કરીએ, બાળક વિશે વાત કરીએ, પ્રભુના સંતો ભક્તો વિશે વાત કરવાની છે, મનની સેવા વિશે વાત કરવાની છે, મનની વ્યવસ્થા વિશે વાત કરવાની છે, મનની શા માટે છે વિશે વાત કરવાની છે, મનની બાધા પર છે વિશે વાત કરવાની છે. ટૂંકમાં મંડળી એ પ્રભુની છે અને મંડળી દુનિયાને બનવી છે અને મંડળીને પ્રભુ લેવા અને એટલા આપણા બાળકોને મંડળી વિશે વાત કરવાની છે, મંડળી વિશે વાત કરવાની છે. અને એટલા માટે ખ્રિસ્તી આદર્શ પિતા બનવા માટે આ ટીપ છે કે આપણે બાળકોને મંડળી સંબંધી વાત કરીએ. બાળકોમાં તફાવત ના કરી વાળો, બે બાળકો હોય તો આપણે તફાવત એને આ બહુ સારો છે, આ બહુ હોશિયાર છે, આવી ઘણી બધી આપણે તફાવત કરીએ છીએ, કમ્પેરિઝન કરીએ છીએ, પણ બાળકો હવે સરખા છે. પ્રભુએ જે આપ્યા છે એક બે બાળક હોય, એક હોય તો સવાલ નથી, પણ ત્યારે બે ત્રણ હોય ત્યારે તો બાળકો આપણે હંમેશા તફાવત ના કરીએ, બંને બાળક બે બાળક આપણા સરખા છે, ચાર સરખા છે. એ ગણમ કદાચ જ્ઞાનમાં બુદ્ધિમાં ઓછું વધતું હોય, ઈશ્વર યોદ્ધા છે, ઈશ્વરને હેતો છે, ઈશ્વરને એ રીતે વાપરવાનો છે, એટલા માટે બને છે. પણ તમારે કમ્પેરિઝન નથી કરવાની, તમારે તફાવત નથી કરવાનો, તો તમારા બાળકોમાં હંમેશા તમે તફાવત ના કરો. અને છેલ્લે સાતમી બાબત છે, મારો બાળક એ મારું બાળક છે તે ધ્યાન રાખો. બહુ અગત્યની બાબત, ખ્રિસ્તી આદર્શ પિતા બનવાની ટીપ્સ, જેથી ખ્રિસ્તી આદર્શ બાળકો બને અને ભવિષ્યમાં ખ્રિસ્તી આદર્શ પિતાઓ બને, પ્રભુના સંતો અને ભક્તો બને. અને એટલા માટે તમારા ટીપ પર ધ્યાન રાખવાનું છે કે મારું બાળક એ મારું બાળક છે, એ ગમે એવું હોય, ગમે એવું હોય, અભ્યાસ મતભેદ હોય, કાળું દોડ હોય, કદરૂપ હોય, ખોટ હોય, પણ એ મારું બાળક છે, મારું બાળક. અને બીજા બાળક કરે મારું બાળક સર્વશ્રેષ્ઠ છે, મારું બાળક મારું સર્વશ્રેષ્ઠ, કારણ કે મારું છું. એ ભાવ તમારો હોવો જોઈએ, એ હૃદય તમારું હોવું જોઈએ. અને એટલા માટે એ યાદ રાખીએ, આપણું બાળક ગમે એવું હોય પણ મારું બાળક છે, મારું બાળક એ મારું બાળક છે, મારો છોકરો મારો છોકરો, મારી છોકરી એ છોકરી છે. એ હૃદય એ ભાવ. ઘણી વાર આપણે બીજાના બાળકને બહુ વખાણીએ છીએ, પેલાનો છોકરો આવો આ, એ પણ એક બાળક હોય તમે તફાવત દર્શાવો છો, કમ્પેરિઝન કરો છો, ના પણ મારું બાળક એ મારું બાળક. શિક્ષણ આપણે ખૂબ જુદી છે, પણ જ્યારે એને પ્રેમ કરો છો, એની સાથે ઊઠો છો, છો વાર્તાલાપ કરો છો, ત્યારે વાળો તમારું બાળક છે, એ ભાવ રાખો. મારું બાળક એ મારું બાળક છે, એ હંમેશા તમારે રાખવાનું છે. છેલ્લી બાબત કહીને હું બંધ કરવા માંગીશ, બાળકને શિસ્ત શીખવા માટે આદર્શ શ્રી પિતા એ ત્રણ બાબતો બહુ ધ્યાનમાં રાખવાની, મહત્વની શિસ્તમાં રાખવા માટે એને શિક્ષા કરવા ચોક્કસ, શિક્ષવા પણ ચોક્કસ, પણ મેં ત્રણ બાબતો નોંધી છે, મહત્વના ત્રણ બાબતો છે, યાદ રાખવાની છે. તમારા બાળકને શિક્ષા કરો, પણ ગુસ્સામાં ક્રોધમાં ક્યારેય તમારા બાળકને શિક્ષા ન કરો. નીતિ વચન પુસ્તકમાં લખવું છે, તારા બાળકને સોટી મારવાથી પાછું ન પાડ, કારણ કે જયારે ખોટી માણસ તારે સ્વયંમાં જતો બચાવે છે, સેવરમાં જતો બચાવે છે, પણ એનો મતલબ એ નથી આપણે એને શિક્ષા જ કરીએ, પણ શિક્ષા કરવાની છે. પણ ગુસ્સામાં ક્રોધમાં આપણે આપણા બાળકને શિક્ષા ક્યારેય ના કરીએ, અયોગ્ય શિક્ષા ના કરીએ, શિક્ષા કરવાની છે. શિસ્તમાં લાવવા, શિક્ષણ લાવવા, પ્રભુ લાવવા, આદર્શ પાઠ બનાવવા, એની કારકિર્દી મને માટે. પણ અયોગ્ય શિક્ષા ક્યારે, યોગ્ય શિક્ષા, યોગ્ય શિક્ષા ઘણું બધું વિશે કહી શકાય, આપણે યોગ્ય શિક્ષા કરવાનું છે. અને ત્રીજી બાબત મેં નોંધી છે, કારણ સમજાવ્યા વિના શિક્ષા ન કરો.
એને તમે શિક્ષા શા માટે કરી? તમે સોટી મારી શા માટે મારી? કારણ એને આપવાનું છે. તમારા બાળકને કારણ સમજાવ્યા કે શિક્ષા તમે ના કરો. અને એટલા માટે મારો શિક્ષણને સ્થાન છે, પિતાઓ તરીકે અધિકાર છે આપણા બાળકો શિક્ષા કરવાની, પણ ગુસ્સામાં શિક્ષા નહીં કરવાની, કરુણ શિક્ષા નહીં કરવાની, અયોગ્ય શિક્ષા નહીં કરવાની. બધાની રીત હોય શિક્ષા કરવાની, અને કારણ સમજાવ્યા સિવાય, પોતાના બાળકને કારણ સમજાવ્યા શિક્ષા, યોગ્ય રીતે યોગ્ય કારણ સમજાવ્યા શિક્ષા નહીં કરવાની. તો એ બાળકો આદર્શ બાળકો હશે, ખ્રિસ્તી મારો આદર્શ હશે, એ બાળકો સારા બાળકો હશે. અને એટલા માટે વાળા પિતા તરીકે અમે ઘણી બધી બાબતો કહી શકીએ, કહી નાખીએ, અને ઘણી બધી બાબતો હજુ આપણે ઉમેરી શકીએ છીએ. આજે ફાધર્સ ડે આપણે ઉજવીએ છીએ, ફાધર્સ ડે છે, રવિવારનો સંદેશ સાંભળીએ છીએ, ત્યારે વાળો ખ્રિસ્તી આદર્શ પિતા બનવા માટે સાત ટીપ છે. પોતાની પત્નીને પ્રેમ કરો, કુટુંબને નવું આપો, બાળકોને માન આપો, બાળકો સાથે વાર્તાલાપ કરો, બાળકોને મનની ચર્ચ બધી વાત કરો, બાળકો મતલબ ભાવક ન કરો. મારું બાળક મારું બાળક એ ધ્યાનમાં રાખો, બાળકને શિક્ષા કરો, પણ શિક્ષા કરો ત્રણ બાબતો ધ્યાન રાખો. ગુસ્સામાં ક્રોધમાં શિક્ષા ના કરો, અયોગ્ય શિક્ષા ના કરો, યોગ્ય શિક્ષા કરો, અને કારણ સમજાવ્યા વગર તમે શિક્ષા ન કરો. અને ખ્રિસ્તી પિતાના ફરીથી તમે રિપીટ કરી દઉં છું, જે મેં 11 બાબત તમને કહી, આદર્શ ખ્રિસ્તી પિતાના જે સદગુણો છે એ બાબતો પરમેશ્વરને સૌથી પહેલાં તમે જીવન સાપો પ્રેમ કરો, પિતા તરીકે એકબીજા પર પ્રેમ રાખો, શીખવનારને સલાહ કરવાનો, ધૈર્યવાન ધીરજ રાખનાર બનો, ઉદ્યમી સારું કામ કરનાર બનો, સંયમી બનો, નિર્વ્યસની બનો, નિર્દોષ બનો, સન્માન્ય બનો, સંતોષી બનો, લોભ નહીં, પવિત્ર આત્માના ફળોથી ભરપૂર થાવ. તમારો પવિત્ર આત્માથી ભરપૂર, એ પવિત્ર આત્માના ફળો છે. તમને આદર્શ પિતા તમે બની શકશો, અને તમારા બાળકો પણ આદર્શ બનશે, અને ઘર પણ દિવસ પણ તમારી સેવા કરશે, એ તમને હર્ષ ઉપજાવશે, એ તમને આનંદ આપશે. પણ તમે આદર્શ ખ્રિસ્તી પિતા નહીં હો, આ લક્ષણો, આ સદગુણો, આ સદાચાર તમારા જીવનમાં નહીં હોય પિતા તરીકે, તો કદાચ તમારે દુઃખી થવું પડે, રડવું પડે, એવા દિવસ આવે. અને એટલા માટે એવા દિવસ ના આવે જ્યારે તમે નાના બાળકની બધું ઊંચો છો અને આનંદ કરો છો. એ આનંદ તમારા જીવન કાયમ રહે એટલા માટે આજે સવારે પ્રભુના સેવક તરીકે જે આદર્શ ખ્રિસ્તી પિતાને મેં સદગુણો 11 બાબતો બતાવી, આદર્શ ખ્રિસ્તી પિતા બનવાની 7 ટીપ્સ છે, 8 ટીપ્સને આપી, એ જો તમે જીવનમાં અનુકરણ કરશો તો ચોક્કસ તમે ખરેખર આદર્શ ખ્રિસ્તી પિતા બનશો, તમારા બાળકો સાચા ખ્રિસ્તી પ્રભુના શિષ્ય બનશે, અને હંમેશા જીવન દ્વારા તમે આનંદ પામશો, આશીર્વાદ બનશો, સુખી બનશો, તમારા બાળકો પણ સુખી સમૃદ્ધ બનશે. આ વચનો આપણા જીવનમાં ઉતારીએ, પ્રભુ આ વચન સમજવાને તમને મને એની કૃપા આપે, પ્રાર્થના કરીએ. પવિત્ર અને જીવતા પ્રભુ, અમારા પ્રભુ ને મારા દેવ, અમે તો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે ફાધર્સ ડે છે અને અમે આદર્શ ખ્રિસ્તી પિતાના સદગુણો જોયા, આદર્શ ખ્રિસ્તી પિતા બનવા માટે જે ટીપ્સ તમે જોઈ અને વચનો મેં સાંભળ્યા છે, ત્યારે પ્રભુ વચનો મારા જીવન ઉતારીએ, વચનો પાડીએ, આદર્શ ખ્રિસ્તી પિતા બનીએ, જેથી કરીને મારા બાળકો આદર્શ ખ્રિસ્તી બાળક બને, અને હંમેશા અમને હર્ષ ઉપજાવે, અમને આનંદ આપે, અને મારા બાળકો પણ સુખી આશીર્વાદ બને. એના માટે આવા આદર્શ ખ્રિસ્તી પિતા બનાવવા માટે જીવન માટે તમારા પવિત્ર સામર્થ્ય દોરડી પૂરી પાડો. આ વચન સાંભળ્યું છે તારું વચન પાડવાની સામે મદદ કરો, વચન પાડનારા બનીએ એવું તમે થવા દો. અમે બધા
તમારા હાથોમાં સોંપાય છે. પ્રભુ ઈસુના નામમાં જે તમે સાંભળો તેનો તમે સ્વીકાર કરો. આમેન, આમેન. પ્રભુનું ભજન ચરાગતા આપણે ભજન સમય ગીત ગાઈશું. ગીત નંબર 328 એ દરમિયાન દાન લેવામાં આવશે. તમામ ખ્રિસ્તી પિતાઓને
તમે સહાય મદદ કરો એ કૃપામાં મેં બધા તમારા હાથમાં સોંપાયો છું. પ્રભુ ઈસુના નામમાં આજ્ઞા પિતા તમે સાંભળો, તમે સ્વીકાર કરો. આમેન. આકાશ નારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો જેમ આકાશમાં તેમાં આ પૃથ્વી પર તમારી ઈચ્છા પણ થાવ. દિવસની અમારી રોટલી આજ મને આપો, જેમ અમે અમારું મને માફ થયા છે તેમ તમે અમારું મનને માફ કરો, અમને પરીક્ષા ન લાવો પણ ગુડાય તમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાર શું તમારા છે. આમેન. આપણા તારનાર પુરુષ કૃપા ઈશ્વર પિતાનો દિવ્ય પ્રેમ પવિત્ર આત્માની સંગત શાંતિ હાજરીના આશીર્વાદ આપણ સર્વ લોકોની સાથે હમણાંથી સદાસર્વકાળ સુધી રહો. આમેન. આમેન.